નમસ્કાર મિત્રો હું છું નરસિંહ સર અને તમારું સ્વાગત છે એનવીટી એજ્યુકેશન ચેનલમાં મિત્રો આ ચેનલમાં આપણે ધોરણ નવ તથા દસના ગણિત તથા વિજ્ઞાનના વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી અમારા દ્વારા જે બી વિડીયો મોકલવામાં આવે છે તે તેમ તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર પ્રકરણ નંબર પાંચનો અભ્યાસ કરવાના છીએ જેની અંદર છે સજીવોનો પાયાનો એકમ મિત્રો તમને તમે ઉપલા ધોરણોની અંદર ભણી ચૂક્યા છો કે સજીવોની અંદર શું કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને નિર્જીવોની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તમે એ પણ જાણતા હશો કે સજીવો અને નિર્જીવો વચ્ચે મૂળભૂત તફાવત શું રહેલો છે મિત્રો સજીવો અને નિર્જીવોની વચ્ચે મૂળભૂત એક તફાવત રહેલો છે જે સજીવો છે તે પોતાની જાતે વૃદ્ધિ અને વિકાસ કરી શકે છે જ્યારે નિર્જીવો છે તે પોતાની જાતે વૃદ્ધિ અને વિકાસ કરી શકતા નથી જેના ઉદાહરણ તરીકે આપણે સજીવોની અંદર લઈ શકીએ છીએ કે વનસ્પતિ છે મનુષ્ય છે પ્રાણીઓ છે પક્ષીઓ છે આ બધા સજીવોની અંદર આવે છે જ્યારે નિર્જીવોની અંદર કે જે પોતાનો વિકાસ નથી કરી શકતા જેમ કે કોઈ પણ બેન્ચિસ છે પેન્સિલ છે આ બધી વસ્તુઓ છે તે નિર્જીવ છે તો મિત્રો આપણે આજે ભણવાના છીએ સજીવો વિશે કે સજીવોનો જે પાયાનો એકમ છે તે શું છે આ પાયાના એકમની અંદર શું આવેલું છે તે કઈ રીતે ઉપયોગી છે આ બધું જ વસ્તુઓને આપણે આ પ્રકરણની અંદર ભણવાના છીએ તો મિત્રો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ મિત્રો આપણે નાના હતા ત્યારે આપણે કોઈક અલગ અલગ વસ્તુઓને જોડીને કોઈક બીજી વસ્તુ બનાવતા હતા તેવી જ રીતે એક વૈજ્ઞાનિક છે હુક જેણે ઓગણીસો ને પાસઠની અંદર અલગ અલગ વસ્તુઓને જોડીને એક સૂક્ષ્મદર્શક યંત્રની રચના કરી અને તેની અંદર બુચ નામના વનસ્પતિની અંદરથી પાતળા છેદનું અવલોકન કર્યું આ બુચ છે એક પદાર્થ છે જે બૂચ નામની વનસ્પતિની અંદરથી લેવામાં આવે છે તો મિત્રો આહુક નામના વૈજ્ઞાનિકને આવા અવલોકનથી જોવા મળ્યું કે જે બુચની ત્વચા હતી તેની અંદર અનેક નાના નાના ખાના આવેલા છે અને આ ખાનાની રચના મધમાખીના મધપુડા જેવી જોવા મળતી હતી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે જે હૂક હતો તેને આવી રીતની એક રચના જોવા મળી હતી તેણે જે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર છે તે અહીંયા તમે જમણી બાજુ જોઈ શકો છો જ્યારે ડાબી બાજુ જે આકૃતિ આવેલી છે જે મધમાખીના મધપુડા જેવી છે તેની અંદર તમે જોઈ શકો છો કે નાના નાના ખાના આવેલા છે મિત્રો તો મિત્રો આ ખાના કોઈક મધપુ મધમાખીના મધપુડા જેવી રચના જોઈ શકો છો તો મિત્રો આણે તેણે તમે આ રીતે હાલ તમે મધમાખીનો જે મધપુડો આવેલો છે તે જમણી બાજુ છે અને સૂક્ષ્મદર્શક યંત્ર જે આધુનિક છે તે અહીંયા ડાબી બાજુ આવેલું છે જેની અંદર સૌથી ઉપર આઈ ગલાસ છે એટલે કે તેને આપણે તેના દ્વારા નિરીક્ષણ કરીએ છીએ જે આંખની નજીકનો ક્લાસ છે તેને આઈ ગ્લાસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ છે સૂક્ષ્મદર્શક યંત્ર જેની અંદર અલગ અલગ ભાગો આવેલા છે જેમ કે હેન્ડ છે પછી વસ્તુકાચ છે કે જે વસ્તુની નજીક રહેલો કાચ છે તેને વસ્તુકાચ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા છે સૌથી નીચે જે પ્રકાશ છે તેનું આપાત કરવામાં આવે છે કોઈ વસ્તુ ઉપર કે જેથી આપણે જે વસ્તુ છે તેને એકદમ સ્પષ્ટ જોઈ શકીએ તો મિત્રો આ છે મધમાખીનો મધપુડો જેની અંદર તમે નાના નાના ખાના બી આવેલા છે તે ખાનાનું નિરીક્ષણ હુક નામના વૈજ્ઞાનિકે કર્યું હતું બુચ નામના વનસ્પતિની અંદર તો મિત્રો આ રોબર્ટ હુકે જે અભ્યાસ કર્યો અને તેને જે ખાના જોવા મળ્યા હતા તે ખાનાઓને તેણે કોષ તરીકે ઓળખાવ્યા હતા મિત્રો આ કોષ એટલે કે સેલ તે સેલ્યુલા શબ્દ ઉપરથી આવેલો છે અને આ જે કોષ છે તે લેટિન ભાષાનો શબ્દ થાય છે અને તેનો અર્થ થાય છે નાનો ઓરડો એટલે કે રૂમ મિત્રો આજે આપણે કોષ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ એના ઉપરથી આપણે એ ચોક્કસ જાણી શકીએ છીએ કે જે રોબર્ટ હુકે અવલોકન કર્યું હતું જે કોષનો અભ્યાસ કર્યો હતો તે ઘટના નાની ન હતી તે વિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ અગત્યની ઘટના હતી એટલા જ માટે આપણે આજે કોષનો અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો મિત્રો ઘણા બધા વૈજ્ઞાનિકોએ ત્યારબાદ અવ સંશોધનો કર્યા અને કોષની અંદર કોષ કેન્દ્ર શોધ્યું કોષવાદ શોધ્યો કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કરી હતી જ્યારે સ્લાઇડન અને સોન નામના વૈજ્ઞાનિકોએ જે કોષવાદ છે તેને રજૂ કર્યો હતો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે આ વિશે પણ વધારે માહિતી મેળવીશું તો મિત્રો હવે જોઈએ આપણે કે આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું હતું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે આ એકમોનું વર્ણન કરવા માટે જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી આપણે કરીએ છીએ જે રોબર્ટ હૂકે સજીવમાં જે ભિન્ન ભિન્ન એકમો જોયા હતા આ એકમોનું વર્ણન કરવા માટે એટલે કે તેને કોઈક નામ આપવા માટે તેણે કોષ શબ્દનો ઉપયોગ કર્યો તો મિત્રો આજ આજે પણ આપણે બાયોલોજીની અંદર કોષ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને આપણે કોષ વિશે આજે અભ્યાસ પણ કરી રહ્યા છીએ તો મિત્રો ચાલો વધારે આપણે કોષ વિતે વિશે માહિતી મેળવીએ મિત્રો આપણને હવે પ્રશ્ન થાય કે સજીવો શાના બનેલા હોય છે આપણે સજીવો વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો સજીવો શાના બનેલા હોય છે આવો આપણને ઘણી વખત પ્રશ્ન થાય છે તો મિત્રો આ સજીવો શાના બનેલા હોય છે તેને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો મિત્રો તમારે એક કેટલાક સાધનો ની જરૂર પડશે આ પ્રવૃત્તિ માટે જેમ કે સૂક્ષ્મદર્શક યંત્ર ડુંગળી ચીપીઓ વોચગ્લાસ કાચની સ્લાઇડ વગેરે જેવા સાધનોની તમારે જરૂર પડશે તો મિત્રો સૌ પ્રથમ તો તમારે એક ડુંગળીને બે ટુકડા કરી તેમાંથી એક ટુકડો લેવાનો છે તેને તમારે હાથ વડે તોડવાનો છે આ હાથ વડે ડુંગળીને તોડવાથી તમને એક તેની અંદર નાનું પાતળું પડ જોવા મળશે આ પડ છે તેને આપણે પટલ તરીકે ઓળખીએ છીએ અથવા ડુંગળીના શલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે એક ડુંગળીની અંદર અંદરની સપાટીમાંથી પટલ એટલે કે આપણે જોયું તે પ્રમાણે લેવાનું છે તેને પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર મૂકવાનું છે મિત્રો આ જે પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર પટલને મૂકવાથી તે વળી જતું નથી અને સુકાઈ જતાં પણ આપણે આ તેને અટકાવી શકીએ છીએ તો મિત્રો ત્યારબાદ આ જે પટલ હતું તેને એક કાચની સ્લાઇડ ઉપર મૂકવામાં આવે છે અને તેના ઉપર એક પાણીનું ટીપું મૂકવામાં આવે છે તથા તેના ઉપર એક આયોડીનનું ટીપું મૂકી તેની ઉપર એક કવર સ્લીપ ઢાંકવામાં આવે છે અને કવર સ્લીપ એવી રીતે ઢાંકવામાં આવે છે કે જેથી હવાના પરપોટા પણ અંદર પ્રવેશ ના થાય કવર સ્લીપને ઢાંકવાનો એક જ હેતુ છે કે જે આપણે પટલ લીધું છે તેને ચોક્કસ સ્થિરતા મળે તે તેનાથી તેને આપણે સરળતાથી સારી રીતે અવલોકન કરી શકીએ તો મિત્રો આપણે જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદરથી અવલોકન કરીએ છીએ તેની કોઈક આપણને આવી રીતને આકૃતિ જોવા મળે છે જેની અંદર તમે જોઈ શકો છો કે કોષ કેન્દ્ર અને કોષ આવેલા છે તો મિત્રો તે આકૃતિ આપણે અહીંયા આ રીતે પણ જોઈ શકીએ છીએ આ જે આધુનિક સૂક્ષ્મદર્શક દર્શક યંત્ર છે તેની અંદર જે ડુંગળીના કોષનું પટલ છે તેનો અભ્યાસ તમે અહીંયા આ રીતે જોઈ શકો છો કે જેની અંદર નાના નાના ટપકા આવેલા છે તે છે કોષ કેન્દ્ર અને તે કોષની અંદર કોષ રસ પણ આવેલો હોય છે તો મિત્રો આ છે આવી રીતના એક અવલોકન આપણે કરી શકીએ છીએ મિત્રો આ તો થઈ એક ડુંગળીના કોષની સંરચના એટલે કે બનાવટ પરંતુ જ્યારે આપણે વિવિધ આકારવાળી ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીને તેનું અવલોકન કરીએ છીએ ત્યારે પણ આપણને એક સમાન સંરચના જોવા મળે છે મિત્રો આ બધી સંરચનાઓ એક સમાન જોવા મળે છે અને આ બધી જ સંરચના મળીને એક મોટી સંરચના બનાવે છે જેને આપણે ડુંગળી તરીકે ઓળખીએ છીએ મિત્રો ડુંગળીની અંદર રહેલા નાના નાના કોષો મળીને એક અંગ બનાવે છે જેમ કે પર્ણ છે મૂળાગ્ર છે ડુંગળી છે અને આ વિવિધ અંગો મળીને એક પૂરી ડુંગળી બને છે મિત્રો મિત્રો આ રીતે વિવિધ આકારની ડુંગળીને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચના જોવા મળે છે આમ ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે જે ડુંગળીના કદ સાથે કોઈ પણ સંબંધ ધરાવતા નથી મિત્રો ડુંગળી નાની હોય કે મોટી હોય તેના કોષો સમાન હોય છે તેની અંદર કોઈ પણ તફાવત હોતો નથી એટલે કે ડુંગળીના કોષો સમાન સંરચના ધરાવે છે જે ડુંગળીના કદ સાથે કોઈ પણ સંબંધ ધરાવતું નથી મિત્રો હવે આપણે જોવાના છીએ કે કેટલાક એક સજીવો આ એક કોષીય સજીવો એટલે શું તમને ઓપરેશન થશે મિત્રો એક કોષીય સજીવો એટલે એવા સજીવો કે જેની અંદર માત્ર ને માત્ર એક જ કોષ આવેલો હોય છે તેને આપણે એક કોષીય સજીવ તરીકે ઓળખીએ છીએ મિત્રો કેવા તેવા કેટલાક ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જેમ કે અમીબા છે પેરામિશિયમ છે ક્લેમિડોમોનાસ છે અને વિવિધ બેક્ટેરિયા છે આ જે બધા જ છે તે એક કોષીય સજીવ તરીકે ઓળખાય છે જેની આકૃતિ પણ તમે અહીંયા જોઈ શકો છો કે અમીબા પેરામિશિયમ ક્લેમિડોમોનાસ બેક્ટેરિયા આ જે છે એક સજીવ છે મિત્રો આપણે કેટલાક બહુકોષીય સજીવો વિશે હવે જાણીએ જેમ કે ફૂગ છે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે મનુષ્ય આ વગેરે જે છે તે બહુકોષીય સજીવો છે બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્ય માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે બહુકોષીય સજીવોની અંદર કાર્યની વહેંચણી થયેલી હોય છે મિત્રો કોષો છે તેમના કાર્ય અલગ અલગ હોય છે મિત્રો તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ જેમ કે ક્લાસરૂમ છે શાળાનું તેની અંદર આપણે શું કરીએ છીએ કેટલાક જૂથો પાડીએ છીએ જેમ કે સફાઈનું કામકાજ છે તે એક ગ્રુપ કરશે ક્લાસનું જે નિરીક્ષણ એટલે કે જે શિસ્તતા બાબતના પ્રશ્નો છે તે બીજું ગ્રુપ કરશે આ રીતે વિવિધ કાર્યોની વહેંચણી આપણે ક્લાસરૂમના અંદર કરીએ છીએ તો સજીવ શરીરની અંદર પણ આવું જ કંઈક વહેંચણી થયેલી હોય છે અલગ અલગ કોષો અલગ અલગ કાર્યો માટે વહેંચાયેલા હોય છે જેમ કે હાથના કોષો છે તે પકડવાનું કાર્ય કરે છે સ્પર્શ કરવાનું કાર્ય કરે છે કાનના કોષો શું કરે છે સાંભળવાનું કાર્ય કરે છે આંખના કોષો જોવાનું કાર્ય કરે છે પગના કોષો ચાલવાનું કાર્ય કરે છે આ રીતે બહુકોષીય સજીવ શરીરમાં ઘણા કોષોનો સમૂહ રચાય છે જે વિભિન્ન કાર્ય માટે શરીરના જુદા જુદા ભાગો સર્જે છે તે જ રીતે આપણે વનસ્પતિ અંદર જોઈએ તો પર્ણો છે તે સૂર્યપ્રકાશ મેળવશે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે મૂળ છે તે જમીનની અંદરથી કેટલાક ખોરાક મેળવે છે પાણી મેળવે છે આ રીતે તેની અંદર પણ વહેંચણી થયેલી છે તો મિત્રો આપણે જાણીએ છીએ તે પ્રમાણે મનુષ્યમાં શ્રમ વિભાજન થાય છે આપણે હાલ જ જોયું કે હાથ છે તે પકડવાનું કાર્ય કરે છે કાન છે તે સાંભળવાનું કાર્ય કરે છે તે જ રીતે માનવ શરીરમાં હૃદય છે તે રુધિરનું પંપ કરવાનું કાર્ય કરે છે રુધિરને અલગ અલગ શરીરના ભાગો સુધી લઈ જવાનું કાર્ય પંપ આ જે હૃદય છે તે કરે છે તે જ રીતે જઠર ખોરાકનું પાચન કરે છે આ વગેરે રીતે માનવ શરીરમાં વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે અને તેનો આધાર કોષોની અંદર રહેલો છે આપણે આંખને એમ કહીએ કે આંખ તું સાંભળ તો તે સાંભળશે નહીં તેનું કાર્ય છે જોવાનું આપણે કાનને એમ કહીએ કે તું જો તો તે કોઈ પણ જોઈ શકશે નહીં તે સાંભળવાનું કાર્ય છે તો સાંભળી જ શકશે તો આ રીતે અલગ અલગ કોષો અલગ અલગ કાર્ય માટે વહેંચાયેલા હોય છે માનવ શરીરની અંદર મિત્રો પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદભવે છે આ છે કોષવાદ આ કોષવાદનો રજૂઆત કરી હતી સ્લાઇડન અને સોને કે પ્રત્યેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી ઉદભવે છે કોષો વિભાજન પામી તેમના પોતાના જ જેવા કોષોનું નિર્માણ કરે છે મિત્રો એક કોષ છે તેની અંદરથી બીજા કોષનું નિર્માણ થાય છે આવું સ્લાઇડન અને સોને રજૂ કર્યું હતું જેને કોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે છે કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉદભવે છે તે આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે જે નીચે પ્રમાણે આપણે આકૃતિની અંદર જોઈશું તો ચાલો જોઈએ કે કઈ રીતે વિભિન્ન પ્રકારના કોષો કાર્ય કરે છે તો મિત્રો અહીંયા તમે કેટલીક આકૃતિઓને જોઈ શકો છો જેમ કે રુધિર કોષો છે સરળ સ્નાયુ કોષો છે અસ્થિકોષો છે શુક્ર કોષો છે અંડ કોષો છે મેદકોષો છે ચરબી કોષ એટલે કે મેદકોષ છે અને ચેતા કોષ આ આપણા શરીરની અંદર આવેલા કેટલાક કોષો છે ચેતાકોષ છે તેનું કાર્ય કેવું છે મિત્રો તો ચેતાકોષ છે તે જ્યારે આપણને પગની અંદર કાંટો વાગે છે ત્યારે દુઃખ થાય છે તો મિત્રો જ્યારે પગની અંદર કાંટો વાગે છે ત્યારે આ સંદેશાને મોકલાવાનું કાર્ય કરે છે ચેતાકોષ આ સંદેશો છે કે પગની અંદર કાંટો વાગ્યો છે તેવો સંદેશો મગજ સુધી પહોંચાડવાનું કાર્ય ચેતાકોષ કરે છે અને આપણને દુઃખ થાય છે જો ચેતાકોષ ના હોય તો આપણને કોઈ પણ પ્રકારનું જે વાગે કોઈ વસ્તુ તો આપણને અનુભવ થશે નહીં આ જ રીતે અલગ અલગ અંડકોષો શુક્રકોષો અસ્થિકોષો સરળ સ્નાયુકોષો મેદકોષો વિવિધ કાર્ય માટે વહેંચાયેલા હોય છે અને તેમના આકાર પણ તે જ રીતે હોય છે તેમના કાર્ય પ્રમાણે તેમના આકાર હોય છે મિત્રો તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોના આકાર અને કદ હોય છે એટલે કે તેમના કાર્ય પ્રમાણે તેમના આકાર અને કદ હોય છે હવે મિત્રો આ તો જોયું કાર્ય પ્રમાણે કોષો પરંતુ કેટલાક કોષો જેમ કે અમીબા તેની અંદર આકાર બદલતા રહે છે અમીબા જે છે તે એક કોષી સજીવ છે આ એક કોશી સજીવ એટલે કે અમીબા તેનો આકાર સતત બદલતું રહે છે જ્યારે તેની જમણી બાજુ ખોરાક આવે છે ત્યારે તે શું કરશે કે પોતાના ખોટા પગો જમણી બાજુ ઉત્પન્ન કરશે અને ખોરાકને મેળવી લેશે જ્યારે બીજી બાજુ કોઈ ખોરાક આવે છે ત્યારે બીજી બાજુ પોતાના ખોટા પગો ઉત્પન્ન કરશે અને ખોરાકને મેળવી લેશે એટલે કે તેનો કોઈ ચોક્કસ આકાર છે નહીં તે અનિયત આકારનો સજીવ છે એટલે કે કોષ છે મિત્રો જ્યારે કેટલાક કિસ્સાઓમાં આકાર વધતા ઓછા અંશે નિયત પ્રકારના હોય છે જે આપણે જોઈ ગયા ચેતાકોષોની લાક્ષણિક આકાર ધરાવે છે આપણે જોઈ ગયા કે ચેતાકોષોનું કાર્ય શું છે જ્યારે આપણે કાંટો લાગે છે ત્યારે સંદેશાનું વહન કરીને મગજ સુધી પહોંચાડવાનું એટલે કે નિયત કરે નિયત પ્રકારના કોષો નિયત હોય છે તેમનો આકાર નિયત હોય છે તો મિત્રો મનુષ્યમાં કોષની જેમ એક કોષીય સજીવમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે જેમકે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેમ કે અંગિકાઓ સ્વરૂપે હોય છે અંગિકાઓની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આકૃતિ તમારે દર્શાવેલી છે જેની અંદર કોષની આકૃતિ છે તેની અંદર તમે જોઈ શકો છો કે રુધિર રસ આવેલું છે તેની અંદર અલગ અલગ અંગિકાઓ છે જેમ કે કોષ કેન્દ્ર છે કણાભસૂત્ર છે વગેરે અંગિકાઓ અલગ અલગ કાર્ય માટે વહેંચાયેલી હોય છે પ્રત્યેક પ્રકારની કોષી અંગિકાઓ એક નિયત કાર્ય કરે છે જેમ કે નવા દ્રવ્યનું નિર્માણ કરવું છે કોષોમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા છે તો વગેરે કાર્યો આ અંગિકાઓ કરે છે કોષ અંગિકાઓને કારણે સજ જીવવાની ક્ષમતા ધરાવે છે મિત્રો આ જે કોષ છે તે અંગિકાઓને કારણે જ જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા જ કાર્યો અંગિકાઓ દ્વારા થાય છે અને આ અંગિકાઓ એકત્રિત થઈને આપણો પાયાનો એકમ છે જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ તે બનાવે છે મિત્રો અંગિકાઓ જો ના હોય કોષની અંદર તો કોષ ઉત્પન્ન થઈ શકે નહીં કારણ કે કોષની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી છે આ અંગિકાઓ શું કરે છે જેમ કે વાયુ વિનિમયની ક્રિયાઓ કરે છે આ વિવિધ રીતે અંગિકાઓ કાર્ય કરે છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ મને આશા છે કે તમને આ વિડીયોની અંદર સારું એવું જ્ઞાન મળ્યું છે અને જે કોષોનો પાયાનો માહિતી છે તેમને તમે મેળવી શક્યા હશો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો બાજુની અંદર જે બેલ બટન આવેલું છે તેની ઉપર ક્લિક કરજો કે જેથી અમારા દ્વારા જે પણ વિડીયો મોકલવામાં આવે છે તેને તમે સરળતાથી મેળવી શકો અને સૌથી પહેલાં તેની વિડીયોને જોઈ શકો તો મિત્રો આવજો જય હિન્દ જય ભારત